તો
તેનો આપણે દાખલા ગણીશું કે હોલમાં કુલ વ્યક્તિઓ કેટલી છે 836 તો આપણે લખશું હોલમાં કુલ વ્યક્તિઓ 836 છે કેટલી છે 836 તો હરોળમાં હોલમાં કુલ હરોળ 44 છે હોલમાં કુલ હરોળ બરાબર 44 હરોળ છે તો તેથી એક હરોળમાં બેઠેલા વ્યક્તિઓ તેથી એક હરોળમાં બેઠેલા વ્યક્તિઓ તો આમાં પણ આપણે ભાગાકાર કરવો પડશે તો 836 ભાગ્યા 44 કરવું પડે 836 ભાગ્યા 44 તો આપણે કરશું 836 ભાગ્યા 44 તો સૌથી પહેલા 44 ને 10 વડે આપણે ગુણીએ તો 440 આવશે કેટલા આવશે 440 તો 6 ના 6 3 ના 4 બાદ નહીં થાય એટલે 13 અને અહીંયા મૂકશું 7 તો 13 માંથી 4 જશે તો 9 અને 7 માંથી 4 જશે તો 3 તો 396 આવ્યા તો 44 નવા કરશું આપણે કેટલા કરશું 44 ગુણ્યા 9 તો 9 4 36 નો 6 નો વધી 3 4 નો 36 9 4 36 ને 3 37 ને 39 396 આવ્યા તો અહીંયા આપણે લખશું 44 4 44 નવા સોરી 44 નવા 396 શૂન્ય 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 તો આ રીતે એનો જવાબ આવશે તો એક હરોળમાં 19 લોકો બેસી શકે 10 વત્તા 9 બરાબર 19 તો આપણે જવાબમાં લખશું એક હરોળમાં 19 લોકો બેસી શકે આ તેનો જવાબ થયો હવે ત્રીજો દાખલો છે તે આપણે જોઈશું કે એક માળી સફરજનના 458 વૃક્ષ ખરીદે છે તે એક હરોળમાં 15 વૃક્ષ રોપવા ઈચ્છે છે તો તેણે કેટલી હરોળમાં વૃક્ષ રોપવા પડે તો એનો આપણે એક દાખલો ગણીશું કે સફરજનના કુલ વૃક્ષ કેટલા છે 458 કેટલા છે 458 તો અહીંયા લખશું આપણે સફરજનના કુલ વૃક્ષ 458 તો એક હરોળમાં સફરજનના કુલ વૃક્ષ 15 એક હરોળમાં સફરજનના કુલ વૃક્ષ એક હરોળમાં કેટલા છે 15 છે કુલ વૃક્ષ બરાબર 15 તો તેથી કુલ હરોળ બરાબર 458 ભાગ્યા 15 કરવું પડે તો આપણે 458 ભાગ્યા 15 કરશું તો અહીં આપણે દાખલો ગણીએ આપણે તો 15 30 આપણે ભાગ ચલાવવો પડશે 15 ગુણ્યા 30 કરીએ તો 450 મળે 15 અહીંયા 30 કરશું અને 450 તો આપણે આમાં આનો ગુણાકાર કરીએ તો 450 આપણને મળે તો 8 ના 8 5 ના 5 હશે તો 0 4 ના 4 હશે તો 0 તો તેથી માળીએ 30 હરોળમાં વૃક્ષો રોપવા પડે તથા 8 વૃક્ષો બરાબરના વધશે તથા 8 વૃક્ષો રોપાયા વગરના વધશે કેટલા વધશે 8 વૃક્ષો એ પણ અહીંયા આપણે સવાલમાં આપણે પ્રશ્નમાં આપેલ છે કેટલા વૃક્ષો રોપાયા વગરના વધશે તો 8 વૃક્ષો રોપાયા વગરના વધશે 8 વૃક્ષો અને જવાબ આ આવશે 30 હરોળમાં વૃક્ષો રોપવા પડે હવે
હવે આગળ થોડું આપણે જોઈએ કે મગજ ચલાવો શ્યામલીએ એક બેટરી ખરીદી તેણે તેના પર વાંચ્યું આયુષ્ય 2000 કલાક જો તે બેટરીની બેટરીનો રાત દિવસ ઉપયોગ કરે તો તે બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે આ તમારે મગજ ચલાવીને જાતે દાખલો ગણવાનો છે પછી કેટલાક વધુ ગુણાકાર અને ભાગાકાર એ આપણે જોઈએ દાખલા તો એક ટાંકી 300 લીટર પાણીથી ભરેલી છે આવી 25 ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે જો એક ટાંકીના પાણીથી 15 ડોલ ભરાઈ શકે તો આ 25 ટાંકીના પાણીથી કેટલી ડોલ ભરાય તો તેનો આપણે દાખલો એ જોઈએ આપણે ગણીશું તેમાં કેટલા વધુ ગુણાકાર અને ભાગાકાર તેનો એક દાખલો આપણે જોઈએ એક ટાંકીમાં પાણી 300 લીટર છે અહીંયા આપણે જવાબ લખશું એક ટાંકીમાં પાણી બરાબર 300 લીટર કેટલું છે 300 લીટર પછી તેથી 25 ટાંકીમાં પાણી તેથી 25 ટાંકીમાં પાણી 25 ટાંકીમાં પાણી બરાબર 25 ગુણ્યા 300 લીટર 25 ગુણ્યા 300 લીટર લીટર તો બરાબર કેટલા થશે 7500 લીટર કેટલા થશે 7500 લીટર હવે આગળ જોવાનું છે કે હવે ટાંકીના પાણીથી ભરાતી ડોલ હવે ટાંકીના પાણીથી ભરાતી ડોલ એ કેટલી છે ટાંકીના પાણીના ભરાતી ડોલ 15 કેટલી છે 15 તેથી 25 ટાંકીના પાણીથી ભરાતી ડોલ તેથી 25 ટાંકીના પાણીથી ભરાતી ડોલ તો તેનો આપણે ગુણાકાર કરવાનો છે 25 ગુણ્યા 15 કેટલા કરવાના 25 ગુણ્યા 15 તો તેનો આપણે ગુણાકાર કરશું તો આપણને જવાબ મળશે કે 25 ગુણ્યા 375 આવ્યા કેટલા આવ્યા 25 આ તો આપણે જવાબમાં લખ્યું જવાબ 25 ટાંકીના પાણીથી ભરાતી બે દાખલા છે તે તમારે જાતે ગણવાના રહેશે હવે આગળ આપણે જોઈએ પાના નંબર 184 કાઢો તમારા પુસ્તકમાં વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવો દરેક લીટી એક વાર્તા કહે છે તમારે તે વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવવાનો છે પહેલી વાર્તા માટે શ્રેષ્ઠ પ્રશ્ન પર નિશાની કરેલ છે એક દુકાનદાર પાસે 50 ખોખાઓ છે દરેક ખોખામાં 48 ફળ છે આપેલ સમસ્યાને વાર્તા અનુરૂપ પ્રશ્ન પર નિશાની કરો તો એમાં આપણને 3 ઓપ્શન આપેલા છે તો એમાંથી હા હું તમને મૌખિક સમજાવું છું પછી તમારે ગૃહ કાર્યમાં લખવાનું રહેશે તો એમાં બી જવાબ આવશે તે બધા મળીને કુલ કેટલા ફળ થાય પછી એના પછી નીચેનું છે બીજો પ્રશ્ન એક શાળામાંથી 352 વિદ્યાર્થીઓ શિબિરમાં ગયા દરેક તંબુમાં 4 વિદ્યાર્થીઓનું જૂથ રોકાયું તો એમાં પણ 3 ઓપ્શન આપેલા છે તો એમાંથી બી ઓપ્શન બી જવાબ છે તે સાચો છે તેઓને કેટલા તંબુની જરૂર પડશે પછી છે ત્રીજો પ્રશ્ન છે એક દુકાનદાર પાસે 204 કેરીઓ છે તેણે આ કેરીઓને ખોખામાં ગોઠવી દરેક ખોખામાં 12 કેરી સમાઈ શકે છે તો એમાં પણ 3 જવાબ આપેલા છે એમાં સી જવાબ આવશે એમાં તેને કેટલા ખોખાની જરૂર પડશે હવે એક ચોથો પ્રશ્ન છે તે આપણે જોઈએ કે 4 પાના નંબર 185 ઉપર એક પુસ્તકની કિંમત 47 રૂપિયા છે 123 પુસ્તકો ખરીદે છે તો એમાંથી આપણે પ્રશ્ન બનાવવાનો છે તો એમાં પણ 3 ઓપ્શન આપેલા છે તો એમાં બી જવાબ છે તે સાચો છે તેણે પુસ્તકો પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે પછી છે
એના પછી નીચે છે એક હરી સરણની ઉલટ તપાસ એ તમારે જાતે કરવાનું છે પછી પાના નંબર 186 ઉપર જો એક મહાવરો આપેલો છે એમાં 6 દાખલા આપેલા છે તો આપણે એમાંથી એકાદ બે દાખલા આપણે કરીને સમજીએ પાના નંબર 186 પાના નંબર 186 મહાવરો પહેલો દાખલો છે એ 438 ભાગ્યા 9 તો આપણે તેનો ભાગાકાર કરી અને જોઈશું 438 ભાગ્યા 9 તો એમાં આપણે જોઈશું થોડું 438 ભાગ્યા 9 તો એમાં આપણે 40 એ ભાગ ચલાવીશું અહીંયા 40 લખશું અને નીચે લખશું 360 કારણ કે 438 થી ઓછી રકમ આપવી જોઈએ ઓછા આપવા જોઈએ 438 થી વધુ જોઈએ નહીં બાકી કરશું 8 ના 8 3 માંથી 6 બાદ નહીં થાય એટલે 10 કો લઈશું અહીંયા 3 મૂકશું 13 માંથી 6 જશે તો 7 રહેશે કેટલા રહેશે 7 અને 3 માંથી 3 જાય તો 0 હવે ફરીથી આપણે 9 8 ભાગ ચલાવીશું કેટલા ચલાવીશું 9 8 72 8 માંથી 2 જાય તો 6 7 માંથી 7 જાય તો 0 તો અહીં ભાગફળ 48 આવશે કેટલું આવશે અહીં ભાગફળ 40 વત્તા 8 બરાબર 48 અને શેષ કેટલી આવશે 6 શેષ કેટલી આવશે 6 આ 6 આવે છે તેથી 438 48 તેથી આપણે ગુણાકાર કરવો હોય તો 438 બરાબર 48 ગુણ્યા 9 વત્તા 6 કરવું પડે તો આ રીતે આપણે એક દાખલો જોયો હવે બી નામનો એક દાખલો છે તે પણ આપણે જોઈ લઈએ જરા એમાં 3480 3480 ભાગ્યા 12 કરવાના છે કેટલા કરવાના છે 12 તો એ આપણે એક દાખલો જોઈએ 3480 ભાગ્યા 12 તો આનો આપણે 3480 થી નીચે આવે તે રીતે આપણે ભાગ ચલાવવાનો છે તો 200 એ ભાગ ચલાવીશું 200 તો અહીંયા આવશે 2400 કેટલા આવશે 2400 કારણ કે અહીંયા 12 છે એટલે 12 થી 2400 થશે 0 8 4 માંથી 4 જાય તો 0 3 માંથી 2 જશે તો 1 એટલે 1080 આવ્યું પછી આપણે 9 એ ભાગ ચલાવીશું કેટલા ચલાવીશું 90 એ 90 તો 1080 એમાં પણ આવશે તો 1 માંથી 1 જશે તો 0 0 8 માંથી 8 જશે તો 0 અને 0 અહીં ભાગફળ 290 આવશે અહીં ભાગફળ 290 કારણ કે 200 વત્તા 90 એટલે 290 થશે તેથી 3480 3480 બરાબર 290 ગુણ્યા 12 કરવાનું છે તો 290 ગુણ્યા 12 કરશું આપણે તો 0 આવશે પછી 2 9 18 નો 8 નો આવશે બાકી 1 આવશે 2 2 4 ને 5 પછી 0 આપણે મૂકીશું પછી આનું 0 આવશે 1 સાથે ગુણાકાર 0 સાથે થાય એ 0 આવશે પછી 1 9 9 આવશે અને 2 1 2 0 8 9 ને 5 14 14 બધી 1 અને 3480 તો 3480 જવાબ આવ્યો આપણે અહીંયા લખશું આપણે 290 ગુણ્યા 2 અને 290 ગુણ્યા 10 આ પહેલાની રીતે આપણે શરૂઆતમાં પ્રકરણ આપણે જ્યારે ભણ્યા ત્યારે ગુણાકાર કર્યા હતા પહેલાની રીતે તે રીતે આ ગુણાકાર આપણે કર્યો છે અને ભાગાકાર આપણે એ રીતે સમજાય એટલે આપણને આ જે 3480 આ મૂળ રકમ આપણને મળી ગઈ તો આ રીતે હવે જે બાકીના દાખલા છે બાકીના જે દાખલા છે તે તમારે જાતે જાતે પ્રેક્ટિસ કરવાની છે તો તમારી ગૃહકાર્યની નોંધમાં ગૃહકાર્ય નોંધી લેશો ગૃહકાર્ય 5
पाना नंबर 186 ना पाना नंबर 186 ना महावराना दाखला गणवा महावराना दाखला गणवा तो આપણે હવે આ પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ ભાગ 5 સાથે 1 થી 5 ભાગ આપણે ભણ્યા ગુણાકાર અને ભાગાકારના દાખલા આપણે શીખ્યા તો હવે તમે પુનરાવર્તન તૈયારી કરશો આ પ્રકરણની તો આ પ્રકરણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ ભાગ 5 સાથે